आय પ્રકારનું અકસ્માત મારી સાથે તમારી સાથે અથવા કોઈ પણ સાથે થઈ શકે છે। સર્વેના આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં હજારો પરિવારો એલપીજી ગેસ સિલિન્ડર ફટવાથી મૃત્યુ પામે છે અને તેઓના ઘરો ગેસ ફટવાથી બળી જાય છે। તે લોકોએ ક્યારેય વિચાર્યું પણ ન હશે કે તેઓ સાથે આય પ્રકારનો બનાવ બનશે। આ બનાવ એવી જગ્યાએ જ નથી થતા કે જ્યાં સિલિન્ડરને બરાબર રાખવામાં આવેલ નથી, પરંતુ એવી જગ્યાઓ ઉપર પણ થાય છે કે જ્યાં સિલિન્ડરને વ્યવસ્થિત રીતે રાખેલ છે। તમારા ઘરમાં અથવા કાર્યાલય ઓફિસમાં જો ગેસ સિલિન્ડર હોય તો તેનું ક્યારે પણ વિસ્ફોટ થવાની શક્યતા છે, જો અગર સાવચેતી લેવામાં ન આવે। ગેસને લીક થવાથી અટકાવવા માટેનું એક સહાયક રેગ્યુલેટર છે, જે છે આઈજીટી રેગ્યુલેટર। આઈજીટી રેગ્યુલેટરના ઘણા બધા ફાયદાઓ છે। સૌથી પહેલાં તે એક સિંગલ યુનિટ રેગ્યુલેટર છે અને એક્સટેન્શન સાધન નથી। રેગ્યુલેટર લગાડવા પહેલાં સિલિન્ડરનો વાલ્વ અને ગેસ્કેટની જાંચ કરો। જો અગર રેગ્યુલેટર બરાબરથી બેસતું ના હોય તો તરત જ સિલિન્ડરને બદલી નાખો। અગર તમારા પાસે સારા ગેસ્કેટવાળું સિલિન્ડર હોય તો રેગ્યુલેટરને લગાડવાનો પ્રોસેસ ખૂબ જ સરળ છે, ફક્ત પ્લગ લગાડી દેવાનું રહે છે। સામેના ખૂણાના ગેસ પાઇપને સ્ટવ સાથે ખૂબ જ ટાઇટ લગાડવું, ગેસ પાઇપ નીકળી ન જાય તે માટે ક્લેમ્પનો ઉપયોગ કરવો। ગેસ પાઇપ કટ થયેલ નથી અથવા ડ્રાય થયેલ નથી તેની બરાબર ચોકસાઈ કરવી। આઈજીટી રેગ્યુલેટરનો મુખ્ય ફાયદો એ છે કે તેના અંદર રહેલ મેનોમીટર કોઈ પણ પ્રકારની ખોટને તરત જ સમજી શકે છે અને ગેસ સપ્લાયને તરત જ બંધ કરી દે છે। આ એક્સપેરિમેન્ટમાં તમે જોઈ શકો છો કે એક વખત આઈજીટી રેગ્યુલેટરનો નોબ ઓન કરવામાં આવે છે, પછી ગેસ સપ્લાય ગેસ પાઇપમાં પસાર થાય છે અને મેનોમીટરમાં ગ્રીન કલરનું સ્કેલ બતાડે છે। હવે આપણે નોબને બંધ કરી દઈએ છીએ, જેથી કરીને પાઇપની અંદર જ ગેસ ભરાયેલ રહે છે। અગર જો નીડલ સ્થિર છે તો તે દર્શાવે છે કે તે વપરાશ માટે સુરક્ષિત છે। અગર નીડલ હલે છે તો તેનો અર્થ એ થાય છે કે ગેસ લીક થઈ રહ્યો છે અને એવી પરિસ્થિતિમાં ગેસ પાઇપને તુરંત જ બદલવું જરૂરી છે। બીજા એક્સપેરિમેન્ટમાં તમે એ જોઈ શકો છો ગેસ પાઇપમાંથી એક મોટું ગેસ લીક કરવામાં આવેલ છે। ખૂબ જ ઓછા સમયમાં આઈજીટી રેગ્યુલેટર એ ગેસ લીકને ભાપી લે છે અને તરત જ રોકી દે છે। આ એક્સપેરિમેન્ટમાં તમે જોઈ શકો છો કે ચાલુ ગેસમાં અગર જો પાઇપ કટ થઈ જાય અથવા નીકળી જાય તો આઈજીટી રેગ્યુલેટરનું સેન્સર એક જ સેકન્ડમાં ગેસ સપ્લાયને રોકી નાખે છે। જ્યારે પાઇપ પાછો લગાડવામાં આવે છે ત્યારે રેગ્યુલેટરના નીચે રીસેટ બટન દબાવવાથી ગેસ સપ્લાય ચાલુ થઈ જાય છે। તમારા આડોસપાડોસને અને તમારા કુટુંબને સુરક્ષિત રાખવા માટે આઈજીટી રેગ્યુલેટર લગાડો।